विराम बाद अन्य समाचार पर नजर करिए तो મહેસાણામાં વિસનગરના ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્ય અને પાણી પુરવઠા તથા જળસંપત્તિ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું વિસનગર ગોવિંદ ચકલા પાટીદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વક્તવ્યમાં વિસનગર માટે તેઓ હર હંમેશ તૈયાર હોવાનું તથા તેમના શાસનકાળમાં જેટલી બનશે તેટલી વિસનગર માટે સેવા કરવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ युवाओं अने महिलाओं हाजर रहा था. मने कहता गर्व है लगभग 1960 पछी आ 1921 60 वर्ष बीती गया अने 60 बीरो वर्ष नी अंदर आपणा समाज जे प्रगति करी ने प्रगति नु जो कोई मोटू कारण पड़े આપણા વડવાઓ ભલે ભણેલા ના હોય પરંતુ પ્રત્યેક ગામની અંદર આજે પણ પટેલોનું શિક્ષણનું બીજ વાવેલું જોવા મળશે. ખાસ હેતુ તો એ હતો કે આપણા વિસ્તારમાંથી કોઈ કેબિનેટ કક્ષાના મંત્રી ફર્સ્ટ ટાઈમ આવેલા છે અને આ શહેરના વિકાસમાં અને કોર્પોરેટો પણ વિકાસમાં જોડતા રહે અને આ જે કંઈ સમય આવનાર સમય છે એમાં એમનું પોતાનું યોગદાન સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે અને આ શહેરનો આ વિસ્તારનો વિકાસ કરે એવી શુભ ભાવનાથી આ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ય અને પાણી પુરવઠાના મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર મોરબી શ્રી ઋષિકેશભાઈ સાહેબનો સન્માન સમારંભ રાખેલો